चले जाए मतलब खूब इशारा ना आज आप जरा दस विषय गणित चैप्टर नंबर 15 संभावना इन इंग्लिश में प्रोबेबिलिटी के बारे में आज चैप्टर में नौमा धोरण ने अंदर प्राथमिक ज्ञान में भी गया छे फरी दसमा धोरण में आ चैप्टर पूछाये छे तो आपने फरी थी आ चैप्टर ने ध्यानपूर्वक समझवानो छे अने संभावना दाखला गणवाना छे पर आ बड़ी वस्तु की शुरुआत करता पहला अपने जाने लिए के संभावना छे संभावना इतले संभावना प्राथमिक ख्याल शू छे तो जो एनो प्राथमिक ख्याल तो आम तो संभावना ने अपने सामान्य भाषा में केवू हो सरल भाषा अपनी भाषा में केवू हो तो सामान्य बोलचाल की भाषा एवं कही कि संभावना तक है शक्यताओ घटनाओ बने के ना बने ते परिस्थितियों अनुमान दर्शाव तो आ बड़ा तक शक्यता प्रयत्न आ बड़ी वस्तु संभावना उद्भव करे तो जो ये प्राथमिक ख्याल तभी वहां गलत पॉइंट हो गई है कि कोई चौकस बना बन से के नहीं ते जानवा माटे वलान छे कोई पण एक चौकस बनाव बनवानो छे के नहीं बनवानो तेनु एक वलन दर्शाव छे तो विद्यार्थी मित्रों तमने बताने खबर छे ने उदाहरण द्वारा समझजो तमने बताने खबर छे के त्यारे कोरोना महामारी चाली रही छे अने आ कोरोना महामारी ने पगले आवनारी 17 तारीख पछी लॉकडाउन खुलशे के ना खुलशे ते अंगेनी संभावना बतावेल छे ते एक वलन दर्शाय छे के कहे छे कि कोई चौकस बनाव बनशे के नहीं अब आ लॉकडाउन छे ए खुलशे के नहीं खुलशे એટલે એનું વલણ બતાવે છે બીજા એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ તરીકે લઈએ ભારત પાકિસ્તાનની મેચ દરેક જણને ભારત પાકિસ્તાનની મેચ જોવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડતો હોય છે તો ભારત પાકિસ્તાનની મેચમાં મહેન્દ્રસિંહ ધોની कितला रन बनाओ से आंगे संभावना कारण तमने ने मने पण खबर न जे कितला रन बनावाना छे बराबर पण आपणे एक चोक्कस धारणा करीए छे के ए 50 रन बनावशे एवं निर्धारित लीधे પણ એ જ્યારે મેચ રમાય છે અને એના રન બની જાય છે આઉટ થઈ જાય પરિણામ મળે ત્યારે આપણે ખબર પડશે કે સંભાવના સાચી છે કે ખોટી પણ આપણે તો શું કીધું છે કે ભારત પાકિસ્તાનની મેચમાં તો મહેન્દ્રસિંહ ધોની કેટલા રન કરશે તે અને એમાં પણ જો 50 રન કરે તેની સંભાવના કેટલી 50 કરતા પહેલા આઉટ થઈ જાય છે એક્ઝેક્ટ 50 રન જ કરે છે 50 રન કરતા વધારે રન કરે છે અડી અલગ અલગ પ્રકારની
घटनाओ पछी उद्भवे छे। पण आ बधी घटनाओ उद्भवे त्यार पछी तेनुं परिणाम जे आवे छे ते तमारुं परिणाम मळे छे। घटना उद्भववा माटेनुं परिणाम छे। સમજ કરે છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે આ સંભાવના એક ચોક્કસ બનાવ બનશે કે ના બનશે તે જાણવા માટેનું વલણ છે। બીજું કોઈ અચોક્કસ પરિસ્થિતિમાં અચોક્કસતાનો માપ જાણવાની કાઇનેટિક પ્રમાણ છે કે પાસો છે, પાસો ફેંકવામાં આવે તો સ્વાભાવિક છે કે પાસાની ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ અંક આવે, પણ પાસો ફેંકવામાં આવે છે અને તેના ઉપર સાત અંક આવે એવું બને ખરી? નહીં બને। એટલે આ અચોક્કસ છે, અશક્ય છે, બનવાનું જ નથી। ક્યારે પણ પાસા પર સાત આવવાના નથી। એટલે અચોક્કસતાનું માપ દર્શાવવું, અશક્ય વસ્તુઓને મટાવવા એકા ગાણિતિક પ્રમાણ છે। સંભાવના શું થશે તેની આપણને ચોક્કસ ધ્યાન આપી શકતો નથી, તે માત્ર એક માર્ગદર્શિકા છે। તો સ્વાભાવિક છે કે સંભાવના એ શું થશે, શું બનશે, ક્યારે થશે, આ બધી વસ્તુ આપણે જાણી શકતા નથી। એ ફક્ત શું કરે છે? માર્ગદર્શન આપે છે। સંભાવના એ ઘટનાની શક્યતાનો માર્ગ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સંભાવના નો પ્રાથમિક ખ્યાલ જોઈએ। આપણે સંભાવના વિશે થોડુંક વધારે ડિટેલ્સમાં ખ્યાલ મેળવવાના છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સંભાવનાના દાખલા અને સંભાવનાના એક એક માર્ક્સના ખાલી એક ખરા કરતા પૂછાઈ શકે છે, પરંતુ આ સંભાવના એ તમને આગળ ને આગળ કામ લાગવાનું છે। અને બારમા ધોરણમાં આપણે જશો ને ત્યારે પણ આ સંભાવના ઉપયોગી છે જ। એટલામાં તમારે અત્યારે ખાસ ધ્યાન આપવું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંભાવનાની અંદર કેટલીક ઘટનાઓ, પ્રયત્નો, કેટલાક શબ્દોની સમજૂતી મેળવવાના છે, કેટલીક વ્યાખ્યાઓ આપણે જોવાના છીએ। તો ચાલો જોઈએ। સૌથી પહેલા આવશે ઘટના। વિદ્યાર્થી મિત્રો, આપણે બોલીએ તો છે કે સંભાવના એટલે કોઈ પણ તાવ, કોઈ પણ ઘટના ઉદ્ભવે, પણ એ ઘટના શું છે એનો જો ખ્યાલ આપણને નહીં હોય તો સમજવામાં થોડીક તકલીફ પડે। તો ઘટના શું કહે છે કે પ્રયોગ માટેની ઘટના પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ, જે કોઈ પણ પ્રયોગ કરવાનો છે તે માટે એની ઘટના બધાને એકત્ર કરવા, ભેગા કરવા, એ કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે, એને આપણે ઘટના કહીએ છીએ। ત્યાર પછી ટોપિક આવે છે સંભાવિત ઘટનાઓ। તો સંભાવિત ઘટના એટલે શું? કે જે બે ઘટનાની સંભાવના સમાન હોય તેને સંભાવિત ઘટના કહે છે। બે ઘટનાની સંભાવના કેવી હોય છે? સમાન હોય છે। આપણે દાખલા તરીકે જોઈએ તો સિક્કા ઉછાળતા તેના પર છાપ મળે, એટલે છાપ મળે એટલે એકના છેદમાં બે, બીજી એક ઘટના લઈએ કાટ મળે તેના પણ એકના છેદમાં બે। એટલે શોર્ટકટમાં કહેવાનો મતલબ એવો કે બે કે તેથી વધારે ઘટનાઓ હોય તેમાં એક ઘટના બનવાની સાથે બીજી ઘટનાઓનો સંભાવના મુજબ ઓછો, તેનાથી ઓછો કે તેનાથી વધારે
कोई देखी तो कारण नाम तेने आपने समसंभावी घटना कही सका। हवे अगर जी समसंभावी घटना को छे प्रयत्न, प्रयत्न एक प्रक्रिया छे जेमा एक के तेथी वधु परिणाम मरे सके छे, तो एक पण मरे, बे पण मरे, ત્રણ પણ મળે, તેના કરતા વધારે પણ મળે, એટલે કે પ્રયત્ન એ શું છે, એક પ્રક્રિયા છે, જેટલી ત્રાય થાય એટલી ત્રાય કરવાની, જેટલા પ્રયત્ન હોય એટલા પ્રયત્ન કરવાના। એક તમારો એક એક્ઝામ્પલ લઈ લે કે ધોરણ 10 ના વિદ્યાર્થી હોય, તમને ગણિત વિષય છે તો તમારે ખૂબ ને ખૂબ પ્રેક્ટિસ કરવી જ પડે, જેટલી બને એટલી પ્રેક્ટિસ તમે કરશો इतना वधु सारा बात सारी समझन प्राप्त करें सारा टका ला सकते, पर तब प्रैक्टिस नहीं करी हो तो मैं टका कैसे ला सको, तो संभावना तुम्हारी ऊपर पर एक लागू पड़े कि जो हूँ प्रैक्टिस करूँ तो टका सारा आ सके, जो प्रैक्टिस ना करो तो टका सारा ना पण आ सके। એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે પ્રયત્ન કરતા રહેવું જોઈએ। વિદ્યાર્થી જીવન છે એટલે વિદ્યાર્થીએ આગળ વધવા માટે પ્રયત્ન કરતા જ રહેવું પડે। એટલા માટે કહેવાયું છે ને હિન્દીની અંદર, હિન્દીની કવિતા, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હટી, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હટી, कोशिश करने वालों की हार नहीं। तो आज ये कविता छे तेना पर थे आपने आगे बढ़वाने प्रेरणा मिले छे, इतना माटे आपने वधु ने वधु प्रयत्न करता रहेवू जोईए, मेहनत करता रहेवू जोईए, जहाँ तमे अटको त्यांथी आगर वसवाना रस्ताओ शोधी काढो, રસ્તાઓ શોધશો તો તમને આગળ વધવાનો મોકો મળશે। ચાલો આ તો થોડું બાહ્ય જ્ઞાન હતું, આપણે આગળ વધે સંભાવનાની અંદર તો પ્રયત્ન પટી જાય છે, એટલે આવે છે પ્રાથમિક ઘટના। તો મૂળ મૂળભૂત ઘટના પણ આને કહેવામાં આવે જે પ્રાથમિક છે, પ્રથમ જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી, જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને આપણે પ્રાથમિક ઘટના કહે છે, કે જેનો જવાબ એક જ આવતો હોય, એટલે એક જ એટલે મીન્સ કે એક જ ઘટના બનતી હોય એટલે પરિણામ પણ એક જ હોય તેને આપણે પ્રાથમિક ઘટના કહેવાય। અને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓને સંભાવનાઓનો સરવાળો કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? સવાલ પૂછેલા જવાબ નો સરવાળો કરો તો તમારો જવાબ કેટલો આવવો જોઈએ? પ્રાથમિક ઘટના એટલે એક જ ઘટનાના પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય, અને બધી જ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાઓનો સરવાળો કેવો આવે છે? એ વિદ્યાર્થી મિત્ર, હવે આપણે જોવાના છે પૂરક ઘટના। પ્રાથમિક ઘટના જોઈ ગયા પછી એનું ઉલટું કરે એટલે આપણે મળશે પૂરક ઘટના, એટલે કહેવાનો મતલબ ઘટના ઈ પ્રાથમિક એટલે ઘટના બને છે સંભાવના થઈ, તો ઘટના ઈ અને ઈ બાર આ ઉપર લીટી આવે એટલે આપણે બાર વડે દર્શાવીએ છીએ। આપણે નવમા ધોરણની ઉપર અને નવમા ધોરણમાં આપણે આજે મેસ દર્શાવતા હતા એટલે આપણે એને કહેવાનું હતું પૂરક ઘટના, તો આમાં ઈ બાર ના એક બીજાની પૂરક ઘટના કહે છે। સો ઘટના ઈ અને ઈ બાર ને એક બીજાની પૂરક ઘટના કહે છે, તો એના માટે એક સૂત્ર છે કે P
पी ऑफ ई वट्टा पी ऑफ ई बार बराबर ए पी ऑफ ई बार बराबर ए એટલે કે ઈ એટલે ઘટના ઉદ્ભવે તે અને ઘટના ન ઉદ્ભવે તે ઘટના બનવાની સંભાવના વત્તા ઘટના ન બનવાની સંભાવના એટલે તમને જવાબ મળશે એ બીજા સૂત્રને પડી બનાવવા હોય તો ઈ ઓફ ઈ ઘટના બનવાની સંભાવના શોધવાની છે ઘટના ન બનવાની સંભાવના આપેલી છે તો કેવી રીતે મળશે તો ઘટના બનવાની સંભાવના શોધવા માટે वन माइनस पी ऑफ ई बार घटना न बनवानी संभावना शोधवानी तो वन माइनस घटना बनवानी संभावना पी ऑफ ई तो विद्यार्थी आवा सूत्र मेरे हम एक मार्क्स ना खाली एक नंबर आप पूछाई सके छे हाँ है तो आप पूरा घटना हमें जो आप चौकस घटना जे कायम माटे बनसे चौकस तो जे घटना चौकस पने उड़े तथा तेरी संभावना कितनी होए एक तो ते घटना ने चौकस घटना दाखला तरीके सूर्य पूर्व दिशा में होंगे जे जन्मे ते मरे અને ઝાડ પરથી ફળ જમીન પર પડે તો કહેવાનો ભાવ છે એટલે ચોક્કસ ઘટના લે ચોક્કસ બને તો એને આપણે ચોક્કસ ઘટના કહેવાય છે બીજો ઉદાહરણ જોઈએ ચોક્કસ ઘટનામાં આજે આપણે આજનો વાર છે બુધવાર આજે કયો વાર છે બુધવાર तो विद्यार्थी मित्रों आवती काले गुरुवार ज आवशे चोक्कस घटना छे एवं तो नहीं ना विद्यार्थी मित्रों के आवती काले शुक्रवार आवी जाय बुधवार पे डायरेक्ट शुक्रवार आवे कोई दिवस क्यारे पण नहीं आवे तो चोक्कस घटना तो आपने आवा रीते उपयोग में आवी शके के जे हमेशा बने ज समझ पड़े छे तो आपणो चोक्कस घटना ચોક્કસ ઘટના જોઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે અશક્ય જે ક્યારે પણ બનતે નથી તો જે ઘટના ઉદ્ભવવી અશક્ય તથા તેની સંભાવનાનો જવાબ કેટલો આવતો હોય ઝીરો તો આવી ઘટનાને આપણે અશક્ય ઘટના કહે છે દાખલા તરીકે સૂર્ય પૂર્વ દિશામાં આઠમે ક્યારે પણ આવું જોયું છે કે સૂર્ય પૂર્વ દિશામાં આઠમતો હોય ક્યારે પણ નહીં સૂર્ય પૂર્વ દિશામાં ઊંઘે છે એ ચોક્કસ ઘટના છે અને સૂર્ય પૂર્વ દિશામાં આઠમે છે એ અશક્ય ઘટના છે ક્યારે પણ આઠમશે નહીં હંમેશા પશ્ચિમ દિશામાં જ આઠમે બીજો એક્ઝામ્પલ કે એપ્રિલ મહિના પછીનો માર્ચ મહિનો આવે વિદ્યાર્થી ક્યારે પણ આવું બનશે નહીં એપ્રિલ પછી હંમેશા મે મહિનો જ આવે અને આપણે એવું કીધું છે કે એપ્રિલ પછી માર્ચ ત્રીજો પાસો ફેક્ટર તેના પર અંક સાત માં પાસા પર ટોટલ છ અંક આવે એક બે ત્રણ ચાર પાંચ છ ક્યારે પણ સાત આવશે તો આ છે આપણું અશક્ય ઘટના જે ક્યારે પણ બનતી નથી વિદ્યાર્થી મિત્રો કેટલાક પોઈન્ટ છે જે સંભાવનાને યાદ રાખવા માટેના મહત્વના તો કોઈ પણ સંભાવના મૂલ્ય ઋણ ના હોય ક્યારે પણ માઇનસમાં જવાબ આવશે સંભાવનાનું મૂલ્ય ઝીરો અને એકની વચ્ચે હોય છે જવાબ ઝીરો અને એકની વચ્ચે આવે એટલે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે હંમેશા જવાબ ઝીરો અને એકની વચ્ચે જ હોય ને પોઈન્ટમાં જ આવે અથવા તો પોઈન્ટમાં ન લાવો તો અપૂર્ણાંક સ્વરૂપમાં તમે લાવી શકો છો પણ એમાં ધ્યાન રાખવાનું જ્યાં સુધી ગણતરી થાય ત્યાં સુધી કરવાનું તો અપૂર્ણાંકમાં જવાબ લાવવો હોય તો એના બદલે પોઈન્ટ શું કહે છે કે સંભાવનાના જવાબ હંમેશા અંશ નાનો અને છેદ મોટો
અપૂર્ણાંક માં તમારો જવાબ આવે એટલે યાદ રાખવાનો અંશ કેવો હોવો જોઈએ નાનો હોવો જોઈએ અને છેદ મોટો હોવો જોઈએ તો અહીંયા આગળ આપણે થોડી સંભાવનાનો ખ્યાલ મેળવી લીધો